Z24 કલાકની વિશેષ રજૂઆતમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે અને બજેટ 2018 આશાઓ અપેક્ષાઓ અને અરમાનોની સાથે હવે આવી રહ્યું છે અને ખાસ વાત તો એ છે કે જીએસટી લાગુ પડ્યા બાદનું આ પ્રથમ બજેટ છે ત્યારે આજે આપણે આવી પહોંચ્યા છીએ સુરત અને જ્યારે સુરતનું નામ સામે આવે ત્યારે બે વસ્તુ જરૂરથી યાદ આવે છે. એનું નામ છે ટેક્સટાઇલ અને ડાયમંડ. તો આ ઉદ્યોગ નગરીમાં આજે આપણે ઉપસ્થિત છીએ અને આજે આપણી સાથે વાતચીત કરવા માટે ઉપસ્થિત છે રંગનાથ શારદા કે જેઓ ડિરેક્ટર છે ફોસ્ટા ટેક્સટાઇલ. સાથે આપણી સાથે ઉપસ્થિત છે દામજી માવાણી જેઓ સેક્રેટરી છે સુરત ડાયમંડ એસોસિએશનના અને આપણે જે જગ્યાએ ઉપસ્થિત છીએ અત્યારે એટલે કે હરિકૃષ્ણ એક્સપોર્ટ્સ તેમના ચેરમેન સૌજીભાઈ ધોળકિયા પણ આપણી સાથે ઉપસ્થિત છે. આપ સૌનું સ્વાગત છે અને સૌથી પહેલાં સૌજીભાઈ હું આપની પાસે જ આવવા માગું. બજેટ અને ખાસ જ્યારે પણ બજેટનું નામ આવે એટલે લોકોને એક વસ્તુ હંમેશા યાદ આવતી હોય છે અને તે છે કંઈક રાહત મળશે. હંમેશા એક વાત બધાને યાદ આવતી હોય છે પરંતુ જીએસટી લાગુ થયા બાદ આ વખતે ખૂબ ઓછી એવી એક્સપેક્ટેશન્સ લોકો રાખી રહ્યા છે. પણ ઉદ્યોગોની જ્યાં સુધી વાત કરીએ ઉદ્યોગો ઘણી બધી આશાઓ રાખી રહ્યા છે. એક ડાયમંડ ઉદ્યોગકાર તરીકે આપણે વાત કરીએ ખાસ કઈ કઈ આશા અપેક્ષાઓ આ વખતે આટલા વર્ષો પછી હવે જ્યારે ફરી એકવાર બજેટ જ્યારે ફરી એકવાર આવી રહ્યું છે ત્યારે. તમે મારી પાસે જ આવ્યા છો એટલે ડાયમંડ ઉદ્યોગમાં તો મારી મેં ઘણી વાર કીધેલું છે અમારી કોઈ અપેક્ષા જ નથી. એ જ અમારી અપેક્ષા છે. અમારો સૌથી મોટામાં મોટો જો સપોર્ટ હોય તો અમને કોઈ ડિસ્ટર્બ નથી કર્યા ને એ મોટામાં મોટો સપોર્ટ છે. અમને આ 40 વર્ષથી 50 વર્ષથી ધંધો કરવા દીધો ફાવે એમ ફાવે ત્યારે. પણ છેલ્લા 10 વર્ષથી ટેકનોલોજી આવી અને જે રીતે સ્પીડ આવી એવી રીતે અમારી ઇન્ડસ્ટ્રીએ પણ બદલાવ લાવ્યા. આ જે અમે કામ કરીએ છીએ આખી ઇન્ડસ્ટ્રીમાં જે ટેકનોલોજી એક્સેપ્ટ કરી છે જે એમાં પૈસા નાખ્યા છે એવા કદાચ કોઈ નહીં નાખ્યા હોય એટલા ઇન્ડસ્ટ્રીમાં પૈસા ટેકનોલોજીમાં ગયા છે. એના કારણે જે છેલ્લા 50 વર્ષમાં નથી થયું એ 10 વર્ષમાં ગ્રોથ થયો છે આખી ઇન્ડસ્ટ્રીનો. આ પ્રૂવ છે. પણ હવે આમાં કેવું છે કે જે નાનું સ્મોલ ઇન્ડસ્ટ્રી છે ને એ આ કાંઈ માને નહીં. એ તો મોટા થઈ ગયા એટલે કે બધી વાતો આવડે. પણ અમે નાના જ હતા કાકા, મોટા તો હવે થયા. પણ આ બધું કરવું એટલે જ પડે મોટું થવા માટે. અને આવી રીતે જો ગ્રોથ કરીએ એટલે થાય અપેક્ષા તો હોય જ. હું કાયમિક માટે કહેતો કે અમારે 15-20 વર્ષ પહેલાં મારી પાસે કાંઈ પૈસા નહોતા પણ ટેક્સ હાવ ફ્રી હતો. કે પણ ટેક્સ ફ્રી હતો પણ કરવા હે ના બરાબર. તો ટેક્સ ફ્રી ટેક્સ આવ્યા પછી જ બધા પૈસા થયા ને તોય પૈસા થયા. ટેક્સથી પૈસા કોઈ દી બચતા નથી. ગ્રોથ થાય છે, ફાયદો થાય છે. આ એક મગજમાં ખાસ આપણે બેહારી દઈએ તો જ આપણે મોટા થવા માટે તમારે ઓફિશિયલ કરવું જ પડે, ટેક્સ ભરવો જ પડે, જતું કરવું જ પડે, ટ્રેનિંગ આપવી જ પડે, નવી ટેકનોલોજી લાવવી જ પડે, સહનશક્તિ વધારવી જ પડે. આપણે હું કામ આ કરવાનું છે મોટા થવા માટે. આ મારું તો પહેલેથી સૂત્ર રહ્યું છે. એટલે હજી આ બધા પ્રોબ્લેમ ને આ બધા પ્રશ્ન ગુજરાતમાંથી ગુજરાત સરકાર આપણી ત્યાં અત્યારે પહેલી વહેલી પહોંચી છે એટલે હારા હારા બજેટ જ આવશે આપણે એવી આશા રાખીએ. અને આપણો સંદેશો મોકલીએ કે ટોપના બજેટ મોકલશે કે એ ગુજરાત તો પ્રમોટ થશે, આખું હિન્દુસ્તાન ડેવલપ થાય. બિલકુલ દામજીભાઈ, હું આપની પાસે આવવા માંગુ. જે રીતે કહ્યું કે અત્યાર સુધી એવી લોકોને આદત નહોતી કે ટેક્સ આપવો, પણ હવે એ ધીરે ધીરે આદત પાડવી પડી રહી છે લોકોને. એને લઈને કદાચ બની શકે કે થોડી એવી તકલીફોનો સામનો લોકો કરી રહ્યા છે. જી, સૌજીભાઈની વાત સાથે એક તો સહમત છીએ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે એક સેલ્ફ ડિપેન્ડેડ ઇન્ડસ્ટ્રી છે અને એક પોલ્યુશન રહિત અને 100%માંથી જે 92 હીરા એક્સપોર્ટ થાય એટલે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રી આખી ગણાય. એટલે સરકારને પણ ખૂબ જ ફોરેન એક્સચેન્જ હુંડિયામણ રળી આપતી આ ઇન્ડસ્ટ્રી છે. એટલે સૌજીભાઈએ કીધું એમ સરકાર આગળ અમારી અપેક્ષા બહુ નથી અને એમને પણ અમારું ખૂબ ડિસ્ટર્બન્સ નથી એટલે એ મોટી સેવા છે એમ સૌજીભાઈએ કીધું. એ વાત સાથે હું સહમત છું. એટલે ઇન્ડસ્ટ્રી છતાં પણ એક અમારી જૂની એક માંગ છે એ પ્રિઝમ્પ્ટિવ ટેક્સની છે. કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર જે આઉટપુટ રો મટીરિયલનું હોય, ઈલ્ડ હોય, એ અલગ અલગ હોય છે અને અધિકારીઓ માટે સમજવું ઘણીવાર મુશ્કેલ થતું હોય છે. તો ટેક્સેશન જે સિસ્ટમ છે એની અંદર પ્રિઝમ્પ્ટિવ ટેક્સ દાખલ કરવામાં તો ઇન્ડસ્ટ્રીને સરળતા રહે. ટેક્સ ભરવા તો ઇન્ડસ્ટ્રી તૈયાર જ છે. એટલે આ જૂની માંગ છે અમારી. ઓકે સર, આપની પાસે આવવા માગું. જ્યારે જીએસટી લાગુ પડ્યું ત્યારબાદ લગભગ સમગ્ર દેશમાં જો સૌથી વધારે કોઈ જગ્યા કે જ્યાં સૌથી વધારે વિરોધ જોવા મળ્યો હોય તો તે સુરત હતું. ટેક્સટાઇલની જ્યાં સુધી વાત કરીએ
કયા પ્રકારના નિયમો લાગુ થયા અને હવે જે ચેન્જીસ આવી રહ્યા છે, હજુ પણ ઇવોલ્વ થઈ રહ્યું છે જીએસટી એમ કહી શકીએ આપણે, તો એ જોતા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી શું આશા રાખી રહી છે આ બજેટથી? દેખીએ, હમારી અપેક્ષાએ કાફી કુછ હર બજેટ મેં સરકાર સે રહેતી હૈ, ઓર સબસે છોટે ટ્રેડર હોને કે નાતે હમારી સમસ્યાએ ચાહે યે સરકાર રહી યા પિછલી સરકારે જો ભી રહી હૈ, અપેક્ષાએ હમ ઇતની રખતે હૈ, લેકિન આજ તક કોઈ અપેક્ષાએ હમારી પૂરી નહીં હુઈ હૈ. ફિર ભી હમ તાપી મૈયા કી ગોદ મે બસા હૈ, ખૂબસૂરત શહેર સુરત, હમ યા કે વાસિંદે હૈ, હમે વૈસે ભી કોઈ પ્રોબ્લમ હૈ નહીં. ઓર સબસે બડી હમારે પ્રધાન જનસેવક નરેન્દ્ર દામોદર મોદી હૈ, તો વૈસે ભી હમારે ઉનકે રાષ્ટ્ર કે વિઝન કે હમ સાથ હૈ. લેકિન જીએસટી પહેલે નોટબંધી આયા, નોટબંધી કો હમને સ્વીકાર કિયા, કોઈ બાત નહીં, પેરેલલ ઇકોનોમી કો ગવર્નમેન્ટ ને ખતમ કિયા, ઓર નેક્સ્ટ રાષ્ટ્ર કે વિઝન કે સાથ યે ધારા સાથ જોડને, ડિજિટલ મતલબ બેંકિંગ મેં આયે, તો ઉસસે દેખો દેશ કો ફાયદા હોગા, હમકો ફાયદા હોગા, હમારી આને વાલી જનરેશન હૈ વો આગે બઢેગી, હમ ઉસકે સાથ હૈ. નેક્સ્ટ જૈસે જીએસટી આયા, જીએસટી આને કે બાદ જૈસે હમારે પે અભી 5% હૈ કપડે પે ટેક્સ, હમે કોઈ દિક્કત નહીં હૈ, ફ્યુચર મેં હો સકતા 12 ભી હો સકતી, મેં એસા નહીં બોલતા હું, તો હમે કોઈ દિક્કત નહીં હૈ. હમે દિક્કત જ્યાં આ રહી વો હૈ કે હમ જો રિટર્ન ભરતે હૈ વો ઇતના મતલબ ટિપિકલ હૈ, ઇતના હમે તકલીફ હોતી હૈ કે હમ રિટર્ન ભર નહીં પાતી, ઉસકી કઈ વજહ હૈ. જૈસે હમ એગ્રીકલ્ચર કે બાદ મેં કપડા ઇન્ડસ્ટ્રી હૈ વો સબસે જ્યાદા રોજગાર દેને વાલી ઇન્ડસ્ટ્રી હૈ, તો ઇસકે જૈસે હમ વ્યાપાર કરતે હૈ તો સિન્થેટિક્સ વ્યાપાર હૈ હમારે યહાં કા, તો 60% પોપ્યુલેશન હૈ વો ગાંવ મેં રહેતી હૈ, જો કઈ હમારી લેડીઝ ઘરેલુ લેડીઝ મહિલાએં ઘર મેં કપડા બેચતી હૈ, ફૂટપાથ પે બેચતે હૈ, ફેરીએ ઘૂમ ઘૂમ કે બેચતે હૈ, તો હમ જિન લોગો સે કામ કરતે હૈ ઉનકે પાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હૈ, તો વો મતલબ વો યે ધારા મેં ઉનકો આઈડિયા નહીં હૈ, તો વો પહેલે ક્યા થે મેન્યુઅલ થે, અબ ઉનકો કમ્પ્યુટર હમ લેકે આયે, કમ્પ્યુટર પર આયે તો ઉનકે સાથ મેં જીએસટી રિટર્ન ભરના, આઈટીસી રિટર્ન ઇન ફોર્મ ભર, યે આઈટીસી 04 ફોર્મ ભરના, યે ચીજે પોસિબલ હી નહીં હૈ, ઉનસે હો નહીં રહા હૈ, તો ઉસ વજહ સે હમારા ડોમેસ્ટિક કારોબાર જો હૈ યહાં કા ઇન્ડિયા કા વો 50% લોસ હો ગયા હૈ. પર ડે 4.5 કરોડ મીટર કપડા સુરત કા યહાં પ્રોડક્ટ હોતા હૈ, અભી લગભગ 50-60% હી કપડા પ્રોડક્ટ હૈ, તો 50-60% હમારી મશીને જો બંધ પડી હૈ, હમ સરકાર સે હમે કોઈ ભી સહાયતા નહીં ચાહીએ, હમે કોઈ ભી મતલબ ફ્રી મેં કોઈ ભી સહાયતા નહીં ચાહીએ, હમ ચાહતે હૈ કે આપ એક્સપોર્ટ કો બઢાવા દીજીએ, ઓર હમકો ફ્રી ટ્રેડ કે લીએ એક્સપોર્ટ એસા કીજીએ, તો હમ કામ કરના ચાહતે હૈ, હમ ચાહતે હૈ કે ઓર પ્રોડક્શન હમ બઢાએ, ઓર હમ આગે બઢે, હમારા દેશ ભી આગે બઢે, ઓર દેશ કી મુખ્ય ધારા મેં હમ ભી અપના યોગદાન દેના ચાહતે હૈ, તો પહેલી હમારી ડિમાન્ડ હૈ આપ એક્સપોર્ટ કો બઢાવા દીજીએ, દૂસરી હમારી ડિમાન્ડ હૈ કે આપ ગારમેન્ટ હબ દીજીએ સુરત કો, ઓર સુરત મેં અસીમ ક્ષમતા હૈ, સુરત કી કેપેસિટી હૈ, ગારમેન્ટ અગર હબ હોગા તો હમારા જો સિન્થેટિક જો હમારા કપડા બહાર જાતા હૈ, બહાર સે ગારમેન્ટ હોકે દેશ કે અન્ય શહેરો મેં યા એક્સપોર્ટ હોતા હૈ, તો વો ડાયરેક્ટલી હમારે કો યહાં પે અગર ગારમેન્ટ હબ હોગા તો સારે બહાર કે વ્યાપારી ભી યહાં આયેગે, તો યહાં પે રોજગાર કે અવસર બઢેંગે, પ્રોપર્ટી હો યા કોઈ ભી હો સબ મેં રોજગાર કે અવસર બઢેંગે, ઓર હમ આગે બઢેંગે, ઓર હમ સક્ષમ ભી ઇસમે. બિલકુલ, એટલે જે રીતે તેમણે કહ્યું ઘણી બધી વાત મૂકવામાં આવી છે. સૌજીભાઈ, આપની પાસે આવવા માગું, ખાસ 2019 આ પહેલાંનું આ છેલ્લું એક પૂરું બજેટ કહી શકાય, પછી તો પાર્ટ બજેટ આવશે, અને એ બધું જોતા એક ઇન્ડસ્ટ્રી તરીકે તો ઠીક છે, પણ સામાન્ય માણસને ખેડૂતોને પણ લોભાવવાની વાતો આ વખતે ઘણી થશે. ટેક્સના સ્લેબ કદાચ ઓછા કરવામાં આવે, આપણે ત્યાં એવા ઘણા એમ્પ્લોઈઝ પણ હશે કે જેને આને કારણે થઈને લાભ નુકસાન થશે, તો એ બધું જોતા શું ખરેખર તમને એવું લાગે છે? અને જ્યારે આપણે અહીં ઉપસ્થિત છીએ જ, તો રાજકારણની દ્રષ્ટિએ પણ સુરતમાં સૌથી વધારે ક્રાંતિ થઈ અને સુરતે જ ખોબલે ખોબલે ગુજરાતની ચૂંટણીમાં બેઠકો પણ આપી છે સરકારને. સુરત તો સુરત સુરત છે એ બધા જાણે છે, સુરતે વિરોધે બહુ કર્યો અને સુરતે આપ્યું બહુ બધું. બિલકુલ, કારણ કે એ તો હમ જ હોય એ વિરોધ કરે અને હમ જ હોય એ આપે, એ તો પ્રૂફ કરી બતાવ્યું છે. બિલકુલ, સુરતની અપેક્ષા બી હોઈ શકે, પણ હું એવું માનું છું કે બિઝનેસ છે ને જેટલો મોટો ત્યારે જ થશે કે આપણે બધા ઓફિસે આવશું. હું તો એમ કહું મહેંગાઈ વધવી જોઈએ, હું તો એમ કહું 100 રૂપિયા લીટર દૂધ હોવું જોઈએ, હું કહું 1 લાખ રૂપિયા બધાની સેલેરી હોવી જોઈએ, તો કપડાનો ભાવ ડબલ થઈ જાય. કાંઈ પોહાય, બધો ટેક્સ ભરવો પોહાય, આપણે મહેંગાઈ વધવા દેવી નથી, સસ્તું પાડવું છે એવી રીતે તો મેળ ખાય એમ જ નથી. આપણે આ બધા અમારા ઇન્ડસ્ટ્રીમાં કહું છું, જો પહેલેથી 1 લાખ રૂપિયા સેલેરી હોત તો આ 15 લાખ કે 10 લાખ લોકો ડાયમંડમાં છે એ બધાના ઘરમાં જ્વેલરી હોત, જ્વેલરી બહાર વેચવા જ જવી પડતી હોત, બધા કેપેબલ હોત, બધા મકાન લઈ શકતા હોત, તો રિયલ એસ્ટેટ પણ આગળ હોત, બધા બ્રાન્ડેડ કપડાં લઈ શકે તો માર્કેટ પણ આગળ હોત. આપણે જેટલું નીચું કે અથવા તો જેટલું સસ્તું વિચારીએ છીએ ને એટલું જ સસ્તું થાય છે. એટલે ટેમ્પરવારી પ્રોબ્લેમ છે જ નાના નાનામાં કે ગામડામાં, પણ આને એકવાર આ બધો જ પૈસો આપણો જ્યારે રોટે, હું આવું માનું છું, આઈ થિંક મે બી રોંગ, આ બધો પૈસો રોટેશનમાં આવી જાય ને તો પ્રોબ્લેમ નહીં, ટેક્સ ઘટી જાય.
વધશે ટેક્સ, અમેરિકાની જોડે આપણે બાંટવો પડશે પબ્લિક પ્રમાણે ટેક્સ, પણ પહેલા તો બધાને એક લાઈને લાવવા પડશે. ત્યારે આખું ઓડિટ તો થઈ શકવું જોઈએ ને કમસે કમ, કે હિન્દુસ્તાનમાં કેટલા ઇન્ડસ્ટ્રી ચાલે છે, કેટલા લોકો ધંધો કરે છે, કેટલો પાન કાર્ડ ધરાવે છે, કેટલા લોકો. આપણો હજી તો સર્વે જ નથી થઈ રહ્યો, એમ જન્મ તારીખના દાખલા જ હજી બાકી છે. ઇન્ડસ્ટ્રી જન્મ મોટી મોટી થઈ ગઈ પણ હજી એનો જન્મ જ નથી થયો ઓફિશિયલ. એટલે કમસે કમ આપણે ઈ સાયકલમાં આવીએ તો જ આપણો વિકાસ થાય. ને હાઉ ટ્રુ છે, અમેરિકાને આપણે બહુ સેટું નથી, એટલું સેટું છે, બધું કરે છે ઓફિશિયલ, ને આપણે કાંઈ કરતા નથી. બિલકુલ, હજુ હજુ તો આ બધા ઇશ્યુઝ તો પછીની વાત છે, પણ હજુ તો આપણે આધાર કાર્ડ સાથે લિંક કરવાના તકલીફોમાંથી જ બહાર નથી આવી રહ્યા. એટલે કહેવાનો મારો પર્પઝ એ જ છે કે ગમે તે પોઝિશને તમે બે વર્ષ કોઈ પણ એક ફ્રીડમ આપો, મેનેજમેન્ટને પણ એક ફ્રીડમ આપવું પડે છે, ફેમિલીના લીડરને પણ એકવાર ફ્રીડમ આપવું પડે છે. જો આપણે જોતા તો આવ્યા છીએ 50 વર્ષ, 2 વર્ષ વધારે 18 અને 19, કારણ કે થોડુંક ફ્રીડમ જ છે. આઈ થિંક કે બધું જ ઝીરોથી એમને જોયેલું છે, અને હું માનું છું 100% એમની નજર છે. એટલે એકે એક માણસના પ્રોબ્લેમ સોલ્વ થશે, પણ એને સમય લાગે, સમય લાગશે. તો અત્યારે ફિલહાલ જે રીતે સમયની વાત થઈ છે, તો સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપણી સાથે ઘણા અહીં દર્શક મિત્રો પણ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. તેઓ અહીં બજેટ પાસેથી શું આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે તેની વાત કરીશું. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાકની વિશેષ રજૂઆત, બજેટ 2018. અને આજે આપણે વાત કરી રહ્યા છીએ ટેક્સટાઇલ અને ડાયમંડની, એટલે કે સુરતમાં આપણે ઉપસ્થિત છીએ. વિરામ પહેલાં ખાસી એવી આપણે ચર્ચા કરી છે બજેટને લઈને, પરંતુ હવે આપણી સાથે ઘણા લોકો ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીએ. સહયોગી સુરતના આપણી સાથે ચેતન પટેલ ઉપસ્થિત છે. ચેતન, જે રીતે આપણે વાત કરી છે ડાયમંડ ટેક્સટાઇલ, ઘણી બધી વાતો થઈ છે, લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે ખાસ આ બજેટથી લઈને? જી, આપણે પૂછવા માંગીએ છીએ, અહીંયા વેપારી અને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો છે, તેમની સાથે વાતચીત કરીએ. જી, આપણી સાથે ટેક્સટાઇલ સાથે જોડાયેલા છે, શું પ્રશ્ન છે આપનો? મેં શ્રીકૃષ્ણ વંકા, પૂર્વ અધ્યક્ષ પોસ્ટા. જીએસટી કી જો પ્રોબ્લમ હૈ વો તો સબ કઈ દિનો સે ચલ રહી હૈ, ઉસમે તો હમારે કો ચાહીએ હી, જૈસે 4-5 પ્રોબ્લમ મેને હૈ, ઉસકે લિયે સારા જી ને બોલા ભી હૈ. ITC 4, ઈ વે બિલ જો એકદમ 10 કિલોમીટર કે બાદ ભી 1 ફરવરી સે લગેગા, યે બહોત બડી સમસ્યા હૈ. ઓર જો દૂસરે રાજ્યમાં જાયેગા વો ભી બહોત સમસ્યા હૈ, જૈસે ઇતને ટ્રક માલ જાતા હૈ તો રોજ કા ઈ વે બિલ બન નહીં પાયેગા, માલ કા ઢગલા કે જાયેગા. और जो रिटर्न भरने पड़ते हैं 1 महीने में 3, 12 महीने में 37 रिटर्न और 7 में TDS रिटर्न, इसमें भी हमारे को सुलझ चाहिए. ये 4-5 समस्या है इनके पर, तो हमारे को कुछ न कुछ राहत चाहिए चाहिए. दूसरा इनकम टैक्स, मैं चाहता हूँ कि बजट में इनकम टैक्स में भी राहत मिलनी चाहिए व्यापारियों को. जैसे 2.5 लाख से 5 लाख तक कभी 10% है तो उसको 5 लाख तक फ्री करना चाहिए. 5 से 10 लाख जो 20% है उस पर 10% करना चाहिए. और 1.5 लाख जो स्टैंडर्ड डिडक्शन है उसको 2.5 लाख तक का छूट मिलनी चाहिए. दूसरा मेरा है विचार है कि ये जो अपने लिमिटेड स्क्रूटनी आती है उसमें भी ITO वगैरह कुछ ज़्यादा इसमें तहकीकात में जाते हैं. जिस उद्देश्य से ITO में जिसमें स्क्रूटनी आती है लिमिटेड, उसी पे ही उसको फोकस करना चाहिए. दूसरा, व्यापारी जो अभी रिटर्न ये टैक्स भरने में उनका इन्वेस्ट काफ़ी हो रहा है, तो गवर्नमेंट को कम रेट पर व्यापारियों को लोन देना चाहिए बैंकों से, जिससे वो जो टैक्स आता है उसको पेड कर सके और आगे અપના ટર્નઓવર બી વધા શકે. બિલકુલ બિલકુલ, એટલે આ પ્રમાણે ખાસ તેમના તરફથી વાત કરવામાં આવી છે. સર, જે રીતે એક્સપેક્ટેશન ઘણી બધી છે, પણ સરકારની ઇન્કમ જે છે તે ડાયરેક્ટ ટેક્સીસની જો વાત કરીએ તો ઇન્કમ ટેક્સ મેઇન છે. જે રીતે તેમણે ટેક્સ સ્લેબની વાત કરી, અહીંયા વાત થઈ પણ રહી છે આ વખતે કદાચ 50,000ની છૂટ આપવામાં પણ આવે. देखिए, हम मैं भी इस पे विश्वास नहीं करता, छूट अगर सरकार बढ़ा सके या न बढ़ाए कोई बात नहीं, लेकिन जो 5 लाख से 10 लाख तक का जो रेशियो है उसका मतलब 20% का है, वो 10% करना चाहिए, क्योंकि पैरेलल इकोनॉमी में लोग फिर से नहीं जाएंगे, लोग चोरी नहीं करेंगे. सरकार को इस विजन में आने के लिए सरकार को बढ़ावा देना पड़ेगा, इससे व्यापार बढ़ेगा लोगों का और लोग इसमें आएंगे और नेक्स्ट मैं बोलता हूँ राष्ट्र के साथ में वो जुड़ेंगे. और दूसरा मेरा एक कहना है GST के बारे में, थोड़ा मैं भूल जाऊँगा कि GST के जो भी अधिकारी बैठते हैं काउंसिल में, तो मैं सरकार से मेरे FM से ये रिक्वेस्ट है कि आप अपने उन अधिकारियों की एक टीम को सूरत में ज़मीनी लेवल पे भेजिए, क्योंकि आज पूरे इंडिया के अंदर जो भी व्यापार होता है कपड़े का 50% ओनली सूरत से होता है. अगर आप यहाँ पर, ये मैन्युफैक्चरिंग मंडी है, तो यहाँ जितनी समस्याएँ ज़्यादा आती है वो अदर मंडी में नहीं आती है. तो आप अपनी टीम को भेजिए, वो यहाँ पर सर्वे करे कि किन किन दिक्कतों का हमको सामना करना पड़ता है, क्योंकि व्यापारी एक कम पढ़े लिखे हैं, कम पैसे वाले हैं, क्योंकि जिनको
रोजगार नहीं मिलता है, जिनको नौकरी नहीं मिलती है, वो व्यापार में आता है और धीरे धीरे अपना खर्चा निकालता है और थोड़ा खर्चा निकालने के बाद वो आगे बढ़ता है, तो उनको जो तकलीफें आ रही है सरकार को वो सुननी चाहिए। वो अगर तकलीफें दूर करेगी मैं बोलता हूँ आगे हम काफ़ी आगे जाएंगे और सूरत का भी नाम रोशन होगा, गुजरात का नाम रोशन होगा और हमारे प्रधान जनसेवक मोदी जी का नाम भी हम रोशन करेंगे। बिल्कुल। चेतन वधु थोड़ा सवाल लगे जी, अपनी साथ टेलिकॉम सेक्टर साथ जोड़ाया है व्यापारी, तो तेमनी साथ बातचीत करें, शू आशा ने अपेक्षा है बजेट पर? મારું નામ નિરાગ છે, હું ટેલિકોમ સેક્ટરમાંથી છું। ટેલિકોમ કંપનીમાં મોસ્ટલી અત્યારે 8% EGR લાગે છે, જ્યારે બીજી બધી ઇન્ડસ્ટ્રીમાં જે સબસિડી આપે છે તો અમારી એવી સબસિડીની કોઈ ડિમાન્ડ નથી, પણ 8% EGR જો રિમૂવ કરવામાં આવે તો અમે વધુ સારી રીતે અને ખૂબ જ સસ્તા ભાવે સર્વિસ પૂરી પાડી શકીએ। બીજું ઇન્કમ ટેક્સના જે સ્લેબ છે, જે સ્લેબમાં લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે, મારો એવો વિચાર છે કે એમાં બહુ મોટી છૂટ આપવી જોઈએ, લોકોને પહેલાં એ હેબિટમાં લાવવા જોઈએ। અત્યારે કદાચ આપણી 125 કરોડની જે જનતા છે એમાંથી કદાચ 2-2.5% લોકો ઇન્કમ ટેક્સ ભરે છે, જો આપણે એટલીસ્ટ 80-90% લોકોને પણ પહેલાં એ દાયરામાં લાવીએ કે બધા ITR ભરતા થાય, તો આપણને ખ્યાલ આવે કે કેટલા લોકોની પાસે પાક્કું કેટલું કામકાજ છે, અને એના એ જો ચોપડા ઉપર પાક્કું કામકાજ કરે તો એના બેઝ પર બેન્કિંગની ને બધી ફેસિલિટી મળે, લોન પણ મળે, એટલે કેપિટલ વર્કિંગ એમને મળે કે જેથી તેમને પૈસાની કોઈ તકલીફ ના પડે, છૂટ રહે તો ટેક્સ ભરવામાં કે બીજા કોઈ કામમાં એમને તકલીફ ના આવે। મારું વિચાર હું આપની પાસે આવું, પણ સંજુભાઈ જે રીતે આ વાત કરવામાં આવી, પણ આપણે ત્યાં એવી ટેન્ડન્સી છે લોકોની કે એક વખત કોઈ રાહત મળી હોય તો એ રાહતને જતી કરવા માટે પછી બહુ મુશ્કેલી કરે, એ આદત એક પડી જતી હોય છે રાહત મેળવવાની। જે રીતે તમણે કહ્યું ટેક્સ લેબમાં કદાચ ધારો કે આપણે રાહત આપી પણ દઈએ તો પછી તેને લઈને તમને એવું નથી લાગતું કે પછી એ આદત પડી જશે લોકોને પછી ફરી પાછું? ના, એમ તો ભરવાની પણ આદત પાડવી પડે ને, 5%, 7%, 7%, 8%, 8%, 10% પછી કોઈ પ્રોબ્લેમ નથી, હું એની સાથે 100% સહમત છું, પણ 80% લોકોને એન્ટર તો કરવું, પહેલાં અંદર આવે અને એ હળવે હળવે હેબિટ પડે, હળવે હળવે બુક્સ પર આવે અને રોટેશનમાં આવે, એટલે આવી રીતે જ આ એક કોર્નર ગેમ તરીકે બધાને ટ્રીટ કરવા પડે, અને એમાં હું 100% સહમત છું। આઈ થિંક કે વિચારશે બી, કારણ કે આમાં તો સરવાળે આપણે બધાનું સારું થાય અને સપોર્ટ જ આપવો છે, પણ સપોર્ટ આપવો કેવી રીતે? ઘણીવાર વિરોધ કરીને પણ સપોર્ટ જ આપવો હોય છે, વિરોધ નથી હોતો, મત જુદો હોય છે, એટલે એ રીતે લાવે તો 100% ફાયદો જ થશે, અને ઓલ ઓવર બધા આવી જાય ને તો ટેક્સ ઘટવાનો જ છે। બિલકુલ, ઓલરેડી ટેક્સ ઘટવાનો, જરૂરિયાત જ નથી એટલી બધી। બિલકુલ, વધુ સવાલો લઈએ જી, આપણી સાથે ટેક્સટાઇલના ઉદ્યોગકા છે, તેમની સાથે વાતચીત કરીએ જી। વિપિન ગુપ્તા, અભિષેક ટેક્સટાઇલ માર્કેટ સે। અભી દેશ કી રેવન્યુ કમ હુઈ હૈ ઓર બેંક કી ક્લિયરિંગ કો દેખેંગે આપ પર ડે 60% હો ગઈ હૈ, ઇટ સોચ કી રેવન્યુ કાફી ગવર્નમેન્ટ કમ હો ગઈ, ઇસકા સબસે મૂળ કારણ યે હૈ કે જો વ્યાપારી જો ઇતના પઢા લિખા નહીં હૈ ઓર જો અનરિકોગ્નાઇઝ સેક્ટર મેં કામ કરતા છોટે છોટે જગહો મેં ઓર ઉનકા સબકા વ્યાપાર બિગડ ચુકા હૈ, યે ઇટ સેલ્ફ શો કર રહા હૈ, ઇસ ચીઝ સે જો રેવન્યુ કમ હો ગઈ હૈ, ગવર્નમેન્ટ જો ઇતની પેચીદે સબ પેપર્સ બના દિયે હૈ ફોર્મેલિટીઝ મની પેપર સબમિટ કરને કે લિયે ઓર વો વ્યાપારી સબમિટ નહીં કર પા રહા હૈ, ઉસસે કઈ ઉને અપને ધંધે બંધ કર દિયે ઓર કઈ ધંધે બંધ કરને કે કગાર પર હૈ। સેકન્ડરી ઉનકે પાસ જો મોનેટરી પૈસા લગા હુઆ હૈ વ્યાપાર મેં વો સબ વો નિકાલ કર મ્યુચુઅલ ફંડ મેં ડાલ કર વો શેરો કે વ્યાપાર મેં લગા દિયા હૈ, યે આપકે પેપર ન્યૂઝ ઓર આપકે ગવર્નમેન્ટ કે જો ઇકોનોમિક્સ ટાઈમ્સ પેપર હૈ આપ ઉસમે ઇટસેલ્ફ યે શો હોતા હૈ કે પૈસા ભી વ્યાપાર સે નિકલ ગયા હૈ। એસી જો પોઝિશન યદિ ગવર્નમેન્ટ યદિ તત્કાલ ઇસ ચીજ પર ધ્યાન નહીં દેતી હૈ, યદિ એક મીટિંગ એક એક મહિને સે મીટિંગ કરતે રહેંગે કુછ ભી સુધાર કરેંગે નહીં, તો યે જો વ્યાપાર અભી તક 50% ખતમ હુઆ હૈ યે અપને આપ મેં શો હો રહા હૈ, અને યદિ ગવર્નમેન્ટ ઉસકો પાને કે લિયે રેવન્યુ કો ઓર ટેક્સ લગા રહી હૈ, માને ઉસ પે ઓર બટન બઢા રહી હૈ જિસસે કે વો પૂરા હી ખતમ હો જાય। બિલકુલ, મેં યે ચાહુંગા કે ઇસ વ્યાપાર કો જિંદા કરને કે લિયે સારે પેપર્સ કા સરલીકરણ કરે, વ્યાપાર ની સમસ્યાઓ કો સમજે ઓર વ્યાપાર કો આગે લે જાને કે લિયે ઉનસે બાતચીત કરકે ઇસકા કોઈ હલ નિકાલે। બિલકુલ સર, આ પ્રોસેસ તો મને લાગે છે કે અત્યારે હજુ ચાલી જ રહી છે જીએસટી ને સિમ્પ્લિફાય કરવાની, કેમ કે ઘણા બધા કોમ્પ્લિકેશન્સ પહેલા હતા, જેમ જેમ બેઠકો થઈ રહી છે તેમ તેમ, પણ લાસ્ટ જે હમણાં 25 તારીખની બેઠક હતી એમાં જે અમુક એક્સપેક્ટેશન હતી તેને લઈને શું શું વાતચીત થઈ, અને જે રીતે સાહેબે કહ્યું તે પ્રમાણે પણ 25 બેઠક હો ચુકી હૈ, 25વી કાઉન્સિલ કી બેઠક અભી દિલ્હી મેં હુઈ હૈ, તો જો જો ચીજો પે સરળીકરણ આ રહા હૈ, લેકિન હમારે કપડા વ્યાપાર પે કપડા વ્યાપારીઓ કે લિયે ફિલહાલ કોઈ સરળીકરણ નહીં આયા। અભી જૈસે ડાયમંડ મેં અભી સાવજીભાઈ બતા રહે થે, ડાયમંડ વાલોં કા 3% થા, ઉનકા 0.25 હુઆ હૈ, તો એકચ્યુઅલી હમ ક્યા બોલ રહે હૈ, કપડા વ્યાપારી 14 લાખ કપડા વ્યાપારી યહાં સુરત મેં પર્ટિક્યુલર ઓર પૂરે દેશ મેં અગર કપડા કારોબાર કો ગિના જાય તો કરીબન 14 કરોડ લોગ જુડે હુએ હૈ, તો અગર આપ ગવર્નમેન્ટ
यह सरलीकरण करेगी पेपर का, मेन दिक्कत ही पेपर की आ रही है, हमें टैक्स की दिक्कत नहीं आ रही, टैक्स भरने की दिक्कत नहीं आ रही है, टैक्स भरने के लिए जो पेपर वर्क है उसकी इतनी दिक्कत आ रही है, कई गवर्नमेंट की भी मजबूरी है, जैसे ई वे बिल उनका लागू करना इसलिए जरूरी है कि अगर वो लागू नहीं करती है तो कुछ चंद व्यापारी है जो चोरी करते हैं तो उनको पकड़ने के लिए ये स्ट्रांग मतलब डिसीजन लेती है। अब बाकी 90% को इतनी तकलीफ आ रही जिसमें कई व्यापारी है वो मुख्य धारा में रहना चाहते हैं, वो काम करना चाहते हैं लेकिन वो पेपर वर्क की वजह से काम नहीं कर पा रहे या व्यापार बंद कर रहे हैं या व्यापार बंद करने की सोच रहे हैं, तो ये नहीं होना चाहिए। गवर्नमेंट को ये सोचना चाहिए या तो वो जो चोरी करते हैं उनके ऊपर लगाम लगानी चाहिए और बनिस्पत की पूरी इंडस्ट्री को और ई वे बिल को उनको ईजी करना पड़ेगा। मैं मानता हूँ वो जरूरी है लेकिन ईजी करना पड़ेगा। ITC 04 रिटर्न के लिए अभी मैंने बताया था कि वहाँ की जो भी GST काउंसिल में जो भी अधिकारी बैठते हैं उनकी एक टीम को यहाँ जमीनी लेवल पर भेजना चाहिए तो हमें राहत मिलेगी। फिलहाल 25 काउंसिल की मीटिंग हुई है, कपड़ा व्यापारियों को फिलहाल सिंगल भी राहत नहीं मिली है। बिल्कुल, तो શરૂઆતથી જે એક સવાલ હતો તે હજુ એક સામે આવી રહ્યો છે। દામજીભાઈ, હું આપની પાસે આવવા માગું કે જે રીતે GST લઈને ઘણી બધી કન્ફ્યુઝન છે, GST લઈને સરકારની ટેક્સની જે આવક પહેલાં હતી તેનાથી ઓછી પણ થઈ તેવા પણ આપણને ઘણા સમાચારો મળ્યા હતા, અને આ બધું જોતાં હવે સરકારે પોતાની આવક બેલેન્સ પણ કરવી પડશે, એ બધું જોતાં તમને શું લાગી રહ્યું છે કે ખરેખર જે રીતે ઇન્ડસ્ટ્રીની અત્યારની સ્થિતિ છે તે સાથે સરકારની જે ટ્રીટમેન્ટ છે આ બંનેને બેલેન્સ કઈ રીતે કરી શકાય? GST કારણે જે સરકારની રેવન્યુ આવક છે એ ઓછી થઈ એ વાત સાથે બિલકુલ સહમત નથી, કારણ કે આગળની જે આવક હતી ઇન્કમ ટેક્સના રૂપમાં તે GST આવતા એના પેયર્સ વધી ગયા છે, એટલે પેયર્સ વધી જાય એટલે આવક સ્વાભાવિક છે કે વધે, ભલે એના આવકનો રેશિયો ઓછો હોય પણ, એટલે એ વાત સાથે બિલકુલ સહમત નથી, આવક વધશે અને GST કારણે ચોક્કસ આવક વધવાની છે, પણ એમાં સરળીકરણની જે જરૂરિયાત છે એ સરકાર તરફથી થવી જોઈએ। બિલકુલ, એટલે સરળીકરણની ખાસ વાત આવી રહી છે। એક હજુ એક સવાલ લે લઈએ આપણે ચેતન, સરળીકરણ કી બાતે જો 1 જુલાઈ સે લેકર કે આજ દિન તક સુન રહે હે કર ભી રહે હે। બિલકુલ, वित्त मंत्री जी के सामने 12 डिमांड रखी थी, उन्होंने बहुत अच्छे से सुना और मैं तो इतना खुश हुआ उनकी बात से कि मैंने हाथों फेसबुक पे लगाया कि इतने अच्छे वित्त मंत्री जी हमारी हर बात सुन ली, कल मान भी लेंगे। दूसरे दिन उन्होंने राज्यसभा में बोला एक भी डिमांड नहीं मानी जाएगी। वो मलाल होता है उस चीज़ से। इस बजट के लेकर के जो आने वाला है एक्सपेक्ट हम यही करते हैं, चुनावी बजट है कि जो भी है, हम एक्सपेक्ट ये करते हैं कि हमने जो जिस उद्देश्य से सरकार चुना है देश का डेवलपमेंट हो, हम हर व्यक्ति टैक्स के माड़खे में आना चाहते हैं। मैं जब यहाँ सूरत आया था तब मैं रोज़ गुजरात समाचार पढ़ता था, संदेश पढ़ता था, तो उसमें रोज़ ये आता था कि रतन कलाकार रेट जीवन टूंका व्यू, आर्थिक मंदी कारण किसी के कारण भी, मेरे को बहुत बुरा लगता था। कोई व्यक्ति अगर आर्थिक कारण से अगर जीवन अपना खो देता है उससे बड़ी चीज़ दुर्भाग्य उस चीज़ के लिए कुछ नहीं होता है। तो लेकिन धीरे धीरे ठीक हो रहा है, आगे ठीक होता जाएगा। लेकिन जैसे सब्जी भाई बोल रहे थे कि 2 घंटे के समय तकलीफ थी, 2 घंटे वाले को आज भी तकलीफ है, तो जो स्मॉल स्केल वाले हैं इंडस्ट्री वाले, जो छोटे व्यापारी हैं, चाहे वो डायमंड में हो, चाहे वो टेक्सटाइल में हो और किसी भी क्षेत्र में हो, उनके लिए स्किल डेवलपमेंट के लिए कुछ होना चाहिए। उनका सेल्स प्रमोट करने के लिए सबसे ज़्यादा ज़रूरत सेल्स प्रमोशन की है। बड़ा आदमी बड़ी बिल्डिंग होती है, बड़ा कोई भी होता है, कोई भी इंफ्रास्ट्रक्चर, उसको कोई भी चीज़ की तकलीफ छोटे मोटे चीज़ से नहीं आती है, लेकिन अगर कोई छोटा होता है ना अगर, तो उसको बहुत बड़ी तकलीफ आती है। एक व्यक्ति जो एकदम 5 लाख वाला ही है कोई पूंजी वाला, उसको अगर 5 लाख खर्चा है तो उसकी पूरी पूंजी साफ आ जाती है, 1 करोड़ वाले को खाली 5% का फर्क पड़ता है। उस स्थिति को देखते हुए एक तो टैक्स का जो स्लेब है उसके अंदर बढ़ाना चाहिए और वो व्यक्ति उस टैक्स के स्लेब में आए उसके लिए स्किल डेवलपमेंट सेल्स उसका प्रमोट करना चाहिए, उसके लिए विविध सुविधाओं का करना चाहिए, टेक्सटाइल के विशेष पैकेज जाहिर करना चाहिए उन लोगों के लिए। जी 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 बिल्कुल, एटले आ खास घणी बधी डिमांड्स अहीं मूकवामां आवी रही छे। आप सौ कोई अत्यारे अमारी साथे जोड़ाया, आ समग्र आप सौ अमारी साथे वातचीत करी ए माटे आप सौनो खूब खूब आभार। तो जे रीते आपणे सांभळी रह्या हता अत्यारे खास સુરતમાંથી લોકોની શું આશા અપેક્ષાઓ છે, તેઓ શું એક્સપેક્ટ કરી રહ્યા છે તે વાત આપણે સાંભળી છે। બજેટમાંથી નાણામંત્રીને સીધી આપણે આ વાત પહોંચાડી છે, જોવાનું એ રહેશે બજેટની પોટલીમાંથી હવે શું શું નીકળે છે અને કઈ કઈ ગિફ્ટ મળે છે। આ સાથે જ Zee 24 કલાકની વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું છે, મને રજા આપશો, નમસ્કાર।